મિત્રો, આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં. તો મિત્રો, તમે ટૂંક જ સમયની અંદર એટલે કે તારીખ 14/3/2023ના રોજ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો. તેમાં તમારું પહેલું પેપર ગુજરાતીનું પેપર છે. તેની અંદર તમને વિભાગ એ અને વિભાગ બીની અંદર 8-10 વાક્યોમાં જે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તે પ્રશ્નોના અમે આઈએમપી લઈને આવ્યા છીએ. તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. તો મિત્રો, તમારો અમૂલ્ય ટાઈમ વેસ્ટ ના કરતા હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્રલેખન કરો. બીજો છે, છત્રી ન ખોવાઈ જાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ છે, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. બીજો છે, સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. નેક્સ્ટ છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા ચારિત્રવાળો માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો. બીજો છે, હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતી હોવાનો ગર્વ કેમ અનુભવે છે. નેક્સ્ટ મિત્રો છે, વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. બીજો છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે. નેક્સ્ટ છે, રાતો ચોપડો ફાળી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. બીજો છે, કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. નેક્સ્ટ મિત્રો છે, કે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. બીજો છે, સિલવંત સાધુ તમે કોને કહેશો કાવ્યના આધારે જણાવો. નેક્સ્ટ મિત્રો છે, શિકારી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. મિત્રો, પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, ગુજરાતીમાં સૌથી વધુ માર્ક્સ કઈ રીતે કવર કરવા, તે માટે અમે અમારી ચેનલ પર વિભાગ એ અને વિભાગ બી કઈ રીતે લખવો જેથી કરીને તમે વધુમાં વધુ માર્ક્સ ગુજરાતીની અંદર ખેંચી શકો, તેના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં જોવા મળી જશે. તો તે વિડીયો તમારે અચૂકથી જોઈ જ લેવો અને તમારા બીજા મિત્રોને પણ તે વિડીયો શેર કરવો જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.